नमस्कार दर्शक मित्रों, अमारी आ यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत है। जो हजु सुधी तमे अमारी आ चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर लेजो और बेलना निशान पर क्लिक कर लेजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। खालिस्तानी आतंकवादी हरदीप सिंह निज्जर नी हत्या ने लईने थई रहेला निवेदनबाजी वच्चे भारत अने कैनेडा वच्चेना संबंधों मां सतत खटाश आवी रही छे। भारते कैनेडा थी तेमना राजद्वारीओ ने बोलाव्या छे अने कैनेडियन राजद्वारीओ ने परत जवा कह्युं छे। बीजी तरफ कैनेडियन पोलिस द्वारा भारत ने लईने वधु एक निवेदन जाहिर करवामां आव्युं छे। सोमवारे कैनेडियन पोलीसे कैनेडामां खालिस्तानीओ पर हुमला ने लईने फरी एक वार भारतनुं नाम लीधुं अने कह्युं के भारत सरकारना एजेंट लॉरेंस बिश्नोई गैंग साथे मळीने काम करे छे। एक निवेदनमां कैनेडाना फेडरल पोलिसिंगना राष्ट्रीय सुरक्षाना आसिस्टंट कमिश्नर ब्रिजिट भूवीने कह्युं ते भारत दक्षिण एशियाई समुदायने निशान बनावी रह्युं छे, खास करीने कैनेडामां खालिस्तान तरफी तत्वोने निशान बनावामां आवी रह्या छे। RCMPना परिप्रेक्ष्य તેઓ સંગઠિત અપરાધ તત્વોનો ઉપયોગ કરે છે, જેમાં ખાસ કરીને એક સંગઠિત ગુનાહિત ગ્રુપ બિશ્નોઈ સમૂહ દ્વારા સાર્વજનિક રીતે જવાબદાર ધરાવવામાં આવ્યું। અમારું માનવું છે કે આ સમૂહ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે। દિવાળી પહેલા દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ DPCC એ 1 જાન્યુઆરી 2025 સુધી ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો છે। સરકારના આદેશ અનુસાર ફટાકડા બનાવવા, સંગ્રહ કરવા, વેચવા અને ફોડવા પર પ્રતિબંધ છે। એટલું જ નહીં, ફટાકડાની ઓનલાઈન ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમાં ગ્રીન ફટાકડાનો પણ સમાવેશ થાય છે। મહારાષ્ટ્રના મુંબઈમાં મોબ લિંચિંગની એક ઘટના સામે આવી છે। મલાડ પૂર્વમાં એક 27 વર્ષીય યુવકને તેના પરિવારની સામે 10-15 લોકોએ માર માર્યો હતો। ઘટના 12 ઓક્ટોબરની છે। આ ઘટનાનો વિડિયો સોમવારે વાયરલ થયો હતો। ઓવરટેકિંગને લઈને વ્યક્તિની ઓટો ડ્રાઈવર સાથે દલીલ થઈ હતી, જે બાદ ઘણા ઓટો ડ્રાઈવરો અને સ્થાનિક દુકાનદારોએ તેને માર માર્યો હતો। જ્યારે પીડિતાની માતા તેને બચાવવા માટે તેના પર સૂઈ ગઈ ત્યારે ટોળાએ તેમને પણ લાત મારી હતી। આ દરમિયાન લડાઈમાં પીડિતાની પત્નીનું મિસકેરેજ થઈ ગયું। જ્યારે પીડિતાના પિતાએ ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને આંખમાં ઈજા થઈ હતી, જેના કારણે તેમની ડાબી આંખ પરમેનન્ટ ડેમેજ થઈ ગઈ છે। આ ઘટના અંગે દિંડોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે મુંબઈના ગોરેગામમાં ઓવરટેકિંગને લઈને ઝઘડો થયો હતો, જેમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો। 9 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 22 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા।